પોરબંદરમાં વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવમાં વધારો થયો છે, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે એસપીને રજૂઆત કરી ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરી છે। પોરબંદરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે। એક માસ પૂર્વે બંગડી બજારમાં આવેલ દુકાનમાંથી વેપારીનો મોબાઈલ ચોરી થયો હતો। તાજેતરમાં ધરમપુર પાટિયા નજીક આવેલા કોસ્ટગાર્ડના બે ક્વાર્ટરમાં પણ રોકડ અને દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો। બાદરાવી પાર્ક વિસ્તારમાં એક બંધ મકાનના તાળા તૂટ્યા હતા અને દાગીના સહિત રોકડની ચોરી થઈ હતી। બે દિવસ પૂર્વે હરીશ ટોકીસ નજીક દુકાનનું તાળું તોડી તસ્કરો ટેબલમાંથી રૂપિયા 28,000 ચોરી કરી લઈ ગયા હતા, તો પીડબ્લ્યુડી સ્ટોરમાંથી પણ લેપટોપ અને મોબાઈલની ચોરી થઈ હતી। આમ ચોરીના બનાવો બની રહ્યા છે અને હજુ અનેક એવા પણ ચોરીના બનાવ હશે જે પોલીસ ચોપડે નોંધાયા પણ નહીં હોય। ત્યારે પોલીસ દ્વારા સતત રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે અને તસ્કરોને ઝડપી લેવામાં આવે તેવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયા દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે। તો બીજી તરફ તેઓએ વેપારીઓને પણ કેટલીક સાવધાની રાખવા અપીલ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું જિજ્ઞેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર કોર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે હાલ પોરબંદર શહેરમાં ચોરીઓના ખૂબ જ બનાવ બનતા હોય છે। ત્યારે રાત્રિની દરમિયાનમાં હમણાં જ ગઈકાલે અમારા એક વેપારી જે છે એવરેસ્ટ એન્જિનિયરિંગ, એવરેસ્ટ અરિસ્ટોકીસની પાછળ એસપી રોડ ઉપર, એમની દુકાનમાંથી અંદાજિત 25,000 થી 30,000 રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ છે। આ બાબતે હવે જે તે થાનામાં ફરિયાદ લખાવી છે વેપારીએ, અને આ બાબતમાં પોલીસ ખાતું તપાસ કરે છે। પરંતુ વેપારી ભાઈઓને મારે એટલું કરવું છે કે પોતપોતાની દુકાનોમાં રાત્રે કોઈ પણ જાતની કોઈ રોકડ રકમ ન રાખવી અથવા કોઈ એવું કોઈ સાહિત્ય ન રાખવું જેથી વેપારીને નુકસાન થાય। અને પોલીસને પણ મેં વિનંતી કરી છે કે પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધારવું અને રાત્રે કોઈ પણ પોલીસને કહેજો કે જાગતા રહીએ, કારણ કે નતર ન છૂટકે અમારા વેપારીમાંથી એવો નિર્ણય લેવા આવશે કે અમારે જાગીને કામ કરવું પડશે। પણ પોલીસનો સહકાર મળે છે, પણ પોલીસે વિનંતી છે કે ખાસ નાઇટ પેટ્રોલિંગ વધારવું, અને એસપી સાહેબને પણ અમે રજૂઆત કરી છે આ બાબતમાં કે નાઇટ પેટ્રોલિંગ વધારવું અને વેપારીઓની અને પોરબંદર શહેરની જનતાને સુરક્ષા અને સલામતી મળે એવી વ્યવસ્થા કરવી।